जिन नहीं पायो सुन मेरे भैया, जिन नहीं पायो सुन मेरे भैया, मेरी हथेली चार आज दही मीठो मदन मीठो मदन गोपाल, आज दही मीठो मदन गोपाल, मीठो मदन गोपाल, आज दही मीठो मदन गोपाल, मीठो मदन गोपाल, आज दही मीठो मदन गोपाल। लाला ये तो अकेलो अकेलो खाए पिए से नहीं चले, वहां में मजा नहीं आवे हमको तो। भावत मोहे तिहारो झूठो, भावत मोहे तिहारो झूठो, चंचल नयन विशाल आज दही मीठो मदन गोपाल, मीठो मदन गोपाल, बहुत दिन हम से गुरुदेवन कृष्ण बिहार सा, बहुत दिन हम से गुरुदेवन कृष्ण बिहार सा, स्वाद हम कब गुन चाख्यो, सुने गोकुल के नाद आज दही मीठो मदन गोपाल, मीठो मदन गोपाल, आज दही मीठो मदन गोपाल, मीठो પ્રભુએ છાક લીલા કરી, આ લીલાનો દર્શન બ્રહ્માજીએ કર્યાનો સંશય થયો, પરમાનંદાસજી આ લીલાનો દર્શન કર્યાને કહે છે આપનો હસત હસાવત ઓરન માનુષ લીલા રૂપ, પરમાનંદ પ્રભુ હમ સબ જાનત તુમ ત્રિભુવન કે ભૂપ, હમ જાને પ્રભુ આપ તો ત્રિભુવન કે ભૂપ હો, યે એસી માનવ લીલા કર રહે હો, પણ યે લીલા કો બ્રહ્માજી નહીં સમજ પાય, બધાનું હરણ કરીને લઈ ગયા, પ્રભુએ પોતાના શ્રીઅંગમાંથી સૃષ્ટિ પ્રગટ કરી, એક વર્ષ પર્યંત સુધી બ્રજમાં એવો આનંદ વધી ગયો, બ્રહ્માજી આવ્યા જોયું, વિચાર્યું કે આ તો હું બધું હરણ કરીને લઈ ગયો તો, અહીંયા તો આ બધા એમને એમ છે કે પાછળના દરવાજાથી નીકળી તો નથી ગયા, ક્યાંક ઉપર પાછા ગયા બ્રહ્મલોકમાં, તો એ તો એમને એમ છે, હવે એમને સમજાઈ કે અરે આ તો મારી મોટી ભૂલ થઈ ગઈ, પ્રભુ પાસે આવ્યા વિનંતી કરી ક્ષમા માંગી, બહુ સુંદર સ્તુતિ બ્રહ્માજીએ કરી, બ્રહ્માજીનો મોહ ભગવાને દૂર કર્યો, એના પછી ઠાકોરજીએ
ને ઈચ્છા થઈ ગાય ચરાવવાની, ને પ્રભુ આપ ગૌચારણ માટે પધાર્યા. સુંદર અષ્ટમી તિથિ કાઢી અને એ સુંદર અષ્ટમી તિથિના દિવસે આપ પ્રથમ વખત ગૌચારણ માટે પધાર્યા અને ગૌચારણ કરતા હાથમાં લઘુટી બંસી લઈને વનમાં ગાયોથી ઘેરાયેલા, હાથમાં લાકડી ઘીયા ઘીયા ઘીયા, આમ ગાયોને ટેરે છે. ઓર ગાય સબ આગે આગે ચલ રહી હૈ, જે દૂર દૂર જાય તો પાછી વાંસળી વગાડીને બોલાવે, એવા સરસ ગાયોથી ઘેરાવેલા પ્રભુ. આગે ગાય પાછે ગાય, ગીત ગાય ગીત ગાય, આગે ગાય પાછે મહાપ્રભુજી તો આજ્ઞા કરી સુબોધનીમાં કે અહીંયા ઠાકોરજી ગૌચારણ ના સમય 10 પ્રકારની લીલાનો, 10 પ્રકારના રસોનો અનુભવ ભક્તોને કરાવ્યો છે. અલગ અલગ પશુ પક્ષીઓનો અવાજ કાઢીને 10 પ્રકારના રસોનો અનુભવ કરાવ્યો. સુંદર પ્રભુએ ગૌચારણ લીલા કરી. એના પછી પ્રભુએ ત્યાં જ યમુનાજીમાં વનમાં એક ધેનુકાસુર રહેતો, ધેનુકાસુરનો ભગવાનને ઉદ્ધાર કર્યો. ધેનુકાસુરનું શ્રી મહાપ્રભુજીએ દેહાધ્યાસનું સ્વરૂપ બતાવ્યું કે શરીરમાં રહેલી આસક્તિ એ ધેનુકાસુરનું સ્વરૂપ છે. કાલિયાનાગનું ભગવાને મર્દન કર્યું. શ્રી આચાર્યજીએ કાલિયાનાગને વિષયાશક્તિનું સ્વરૂપ બતાવ્યું છે. અને જ્યાં ઠાકોરજીના ચરણારવિંદ કાલિયાના ફણા ઉપર આવ્યા એ નિર્ભિઘ્ન બન્યો. પ્રભુ એને કહ્યું કાલિયાને કે હવે મારા ચરણનો સ્પર્શ ચિહ્ન તારા માથા ઉપર છે, હવે તું નિર્ભિઘ્ન છે, તને કોઈ ભય નથી. એવી રીતે જે જીવ પણ ઠાકોરજીના ચિહ્ન પ્રતીક તિલક પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે એ જીવ નિર્ભિઘ્ન બને છે. એ જ ભાવથી તો આપણે આપણા મસ્તક ઉપર ઠાકોરજીના ચરણારવિંદ ચિહ્નનું પ્રતીક તિલક ધારણ કરીએ છીએ. આજે એ વૈષ્ણવને તિલક કરતા સંકોચ થાય છે, શરમ આવે છે. ઘણાને ધોતી પહેનતા સંકોચ આવે, ઘણાને તિલક કરતા સંકોચ થાય. ભાઈ એ તિલક તો અમારો શિંગાર હૈ, અને એ જીવ જે તિલક ધારણ કરતું હોય એ જીવ નિર્ભિઘ્ન બને છે એની ફલશ્રુતિ બતાવી છે. પછી ઠાકોરજી વનમાં જે દાવાનળ ફાટ્યો હોય એ દાવાનળનું પાન કર્યું, પ્રજવાસીઓની રક્ષા કરી, પ્રાણાધ્યાસનું સ્વરૂપ બતાવ્યું. પ્રલંબાસુરનો બલરામજી પાસે ઉદ્ધાર કરાવ્યો. પ્રલંબ એટલે જે અતિ લાંબો એવા અસુરનો ઉદ્ધાર કર્યો. શ્રી આચાર્યજી એને અંતઃકરણના ધ્યાસ કે અંતઃકરણ કેવું છે, પ્રલંબ બેઠ અહીંયા બેઠા હોય લેકિન દૂર દૂર ભાગી જાય, અંતઃકરણના ધ્યાસનું સ્વરૂપ બતાવ્યું. અને બીજી વખત જે ભગવાને દાવાનળ પાન કર્યું એ સ્વરૂપ વિસ્મૃતિનો ભાવ શ્રી મહાપ્રભુજીએ સુબોધનીમાં બતાવ્યો છે. એના પછી આગળ વર્ષા ઋતુનું વર્ણન કરવામાં આવ્યું અને વર્ષા ઋતુ પછી આગળ શરદ ઋતુનું વર્ણન કરવામાં આવ્યું અને એ શરદ ઋતુમાં સુખદેવજીએ વેણુ ગીતનું વર્ણન કર્યું. સુખદેવજી વર્ણન કહે છે કે શરદ ઋતુના લીધે એટલું સરોવરમાં જળ નિર્મલ બન્યા, મંદ મંદ શીતલ પવન ચાલે છે અને એ સુંદર સમયમાં ઠાકોરજી ગૌચારણ માટે વનમાં પધારે અને વનમાં પધારે ગાયોથી ઘેરાયેલા અને ત્યાં પછી એક વૃક્ષ નીચે ઊભા રહીને
કટી પરથી એ વેણું નકાળી અને વેણું કાઢીને પોતાના અધરો પર સજાવે, અને એ વેણું અધરો પર સજાવીને એવો દિવ્ય વેણું નાદ ભગવાને કરે. આચાર્ય સુબોધની માં આજ્ઞા કરી દેવ ભોગ્યા, ભગવત ભોગ્યા અને સર્વા ભોગ્યા. શુકદેવજી કહેતે હૈ રાજન, યે જો ભગવાન કા વેણુ નાદ હૈ, યે શ્રુત્ય નહીં હૈ, આશ્રુત્ય. શ્રુત્ય ને આગળ આ ઉપસર્ગ લાગ્યો. સાંભળીને મન ડોલે એ શ્રુત્ય, અને મનની સાથે તન પણ ડોલવા લાગે એ આશ્રુત્ય છે. તો ઠાકુર કા વેણુ નાદ કેસા હૈ? આશ્રુત્ય. અને જ્યાં ઠાકુરે વેણુ નાદ એ ગોપીઓએ સાંભળ્યો, બધી ગોપીઓ ભેગી થઈ અને ભેગી થઈને વાત કરવા લાગી. અરે સખી, દેખ તો સહી, હમારે શ્યામ સુંદર આજ કિતને સુંદર લગ રહે હૈ, દેખ તો સહી કિતને સુંદર શિંગાર ધરા હૈ. બરહા પીડમ, આજ તો મયુર પંખ ધારણ કિયો, બૈજંતી માલા, કર્ણિકાર ફૂલ, સુંદર કનક કપિશમ, કનક કપિશમ વેજયંતિમ ચ માલા, સુંદર કનક ના ભાતી એવું સુવર્ણ જેવું એવું પિતાંબર. અને ઈ
ग्वाल बालो थी घेरायेला जारे ई वेणुनाद करे छे केवा सुंदर लागे छे। मोर पंख ए श्रृंगार रस नो सूचक छे। જ્યારે મયુરના અંદર રસ જાગૃત થાય ત્યારે નૃત્ય કરે છે। આજે ઠાકોરજીએ મોરપંખ ધારણ કર્યો, રસમગ્ન બન્યા છે। અને ઈ મોરપંખ પણ આમ સીધું નહીં, થોડુંક વાકું, જેમ ઘડામાં રસ હોય ને તો એ રસને બહાર કાઢવા માટે ઘડાને થોડોક ત્રાસો કરવો પડે। ઠાકોરજી જે મોરપંખ ધરાવે એ થોડોક આમ ત્રાસો, રસનું દાન કરવા ઈચ્છા રાખે છે। અરે સખી, એ આંખો કા પરમ ફલ ક્યા હૈ? આ જીવનનું આંખોનું પરમ ફલ, આ જીવનનું પરમ ફલ મુક્તિ નથી। પરમ ફલની વાત કરતા ગોપીજનો કહે છે, અક્ષણવતાં વલમિદં ન પરમ વિદામહ સખ્યઃ પશૂનનુ વિવેશયતોર્વયસ્ય વક્ત્રં વ્રજેશ સુતયોરન વેણુજુષ્ટમ ક્ષણ વદામ વલમિદ